48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર યથાવત છે। આમ તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે, જો કે 48 કલાક રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં જામ્યું ચોમાસું, સમગ્ર ગુજરાતમાં વરસી આકાશી મહેર। હજુ 5 દિવસ મેઘો રહેશે મુશળધાર, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર। ભારેથી અતિ ભારે વરસાદ, જૂન મહિનાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ પ્રચંડ મેઘગર્જના સાથે પોતાની ધોધમાર કૃપા વરસાવવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ આવી જ આકાશી મોજ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે। આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની એક એક વિગત આપને બતાવીશું। જો કે સૌથી પહેલા જુઓ ક્યાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે અને ક્યાં યલો એલર્ટ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। ગુજરાત સ્ટેટ કે લીએ ફોરકાસ્ટ દિયા જા રહા હૈ વો ડેવન કી બાત કરેંગે આજ કે લીએ તો આજ કે લીએ વેરી હેવી રેનફોલ ઓરેન્જ એલર્ટ કે સાથ પંચમહલ ઓર વડોદરા મે પૂર્વાનુમાન હૈ ઓર સાથ મે થંડરસ્ટોર્મ કી વાર્નિંગ ભી હૈ ઓર મહેસાણા સાબરકાંઠા અરાવલી ખેડા દાહોદ મહીસાગર છોટા ઉદયપુર નર્મદા વલસાડ નવસારી ડાંગ તાપી ઓર દમન દાદરા નગર હવેલી કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ સાથ મે યલો એલર્ટ જારી હૈ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા છેલ્લા અનેક દિવસોથી વરસી રહ્યા છે, પરંતુ હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર વરસી રહી છે। હજુ પણ આગામી 48 કલાક સુધી મધ્ય ગુજરાતના અનેકો જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાત રીજન કે આનંદ પંચમહલ વડોદરા છોટા ઉદયપુર ઓર ડેથરી કે લીએ પંચમહલ દાહોદ વડોદરા ઓર છોટા ઉદયપુર કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર ડે 4 કે લીએ ખેડા और आनंद पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। सौराष्ट्र ने पण मेघराजा करी रहा छे પોતાની કૃપા થી તરબોળ। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે, ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે। હવે સારા સમાચાર એ છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે, એટલે સૌરાષ્ટ્રમાં મેઘો સાંભળેલા ધાર રીતે વરસશે। સૌરાષ્ટ્ર રીજન કે લીએ આજ કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઓર બોટા કે લીએ ઓર ડે 2 કી બાત કરેંગે તો ડે 2 કે લીએ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ઓર ગીર સોમનાથ કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર ડે 3 કે લીએ અમરેલી ઓર ભાવનગર કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ और डे 1 डे 2 और डे 3 के लिए पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है। हवामान विभाग ने आगाही अनुसार राज्य में आज थी 5 दिवस भारे पवन और वीजली ना कड़ाका साथे वरसाद पड़वानी शक्यता छे। आ उपरांत 3 दिवस माटे वरसाद नु येलो एलर्ट जाहिर कर्यु छे। राज्य में सार्वत्रिक वरसाद मामले अगमचेती ना भाग रूपे गीर सोमनाथ भावनगर में द्वारका અને નર્મદામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। સેન્ટ્રલ ગુજરાત કે આસપાસ એક સાયક્લોનિક સર્કુલેશન બના હુઆ હૈ જિસકે કારણ આજ કે લીએ જો વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ દી ગઈ વો પંચમહલ ઓર વડોદરા કે લીએ ઓર જો હેવી રેનફોલ કી વાર્નિંગ દી ગઈ હૈ વો ગુજરાત રીજન કે લીએ મહેસાણા હૈ સાબરકાંઠા ખેડા
अरावली, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और सौराष्ट्र के लिए सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटा के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी। छेल्ला 24 कलाक में 153 तालुका में वरसाद। सोमवारे मोड़ी रात्रे अमदावाद में गाजवीज साथे धोधमार वरसाद वरस्यो हतो। दक्षिण गुजरात बाद हवे मध्य गुजरात ना अनेक जिल्लाओं में धोधमार वरसाद वहेली सवारथी ज वरसी रह्यो छे। सवारे 6 वाग्या थी 8 वाग्या सुधी में कुल 52 तालुका में वरसाद नोंधायो छे, जेमा वडोदरा अने पंचमहाल जिल्ला में सौथी वधु वरसाद नोंधायो छे। जो राज्य में छेल्ला 24 कलाकनी वात करवामां आवे तो कुल 153 तालुका में वरसाद नोंधायो छे, जेमा सौथी वधु खेड़ाना मातर में 4 इंच थी वधु वरसाद नोंधायो छे। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે, જે જુલાઈ મહિનાની શરૂઆત સુધીમાં યથાવત રહેશે। 5 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું અનુમાન છે। ત્યારે છેલ્લા 48 કલાકના વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટ પણ ઓછી થઈ છે। હવે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે, જે બાદ સંપૂર્ણ રાજ્યમાં વરસાદી ઘટ ઓછી થશે અને પીવાના અને સિંચાઈના પાણીની અછત પણ દૂર થશે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।